माल है तो मोहब्बत है ना। मनी इज नॉट एवरीथिंग बट एवरीथिंग नीड्स मनी। घना बहुत सधर ना दीकरा थे ना रूपिया हाथ में मेल से राम ना नाम लेवाना भाई। पैसा हो ना तय खुरशियों खाली थाय बाकी वातू थाई से। मनी इज नॉट एवरीथिंग बट एवरीथिंग नीड्स मनी। रूपिया पासा सर्वस्ते नहीं एटलू याद रख जो वाली पासा के एक संबंध जो है से पण बड़ा हाकिम जेवा समझदार मेहमान से मारे वातू करवी छे आया। થોડી વાર આમ શ્રદ્ધાંજલિ દેવી છે આપણે હૃદયથી શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે ખાલી વાતો કરવાનો પડકારા એમની શ્રદ્ધાંજલિ આપી છે ભગતસિંહને આજ આયા બધાય મેં આપને કીધું એમ નામી અનામી બધા ક્ષેત્રના મહેમાનો વડીલો છે રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ 23 માર્ચ આજ એ દિવસ છે સાહેબ શ્રદ્ધાંજલિ દેવાનું ટાણું છે મને વાત કરવા દો પહેલી આયા ખમીર હોય જેનામાં જેના હાડમાં મેં આપને શરૂઆતમાં કીધું પૈસા થોડી વાર રહેવા દો ને યાર કોઈ નહીં લે લે યાર માતાજી દયા થઈ ગઈ હવે તો તાણ હતી તીધી હતી એમાં શંકાને સ્થાન નથી પણ હવે તો પામજો રીતે રીતે જ છે બધું ભાઈ હા અમે તો અપનોને લૂંટા ગહેરો મેં કહાં દમ થા યાર મેરી કિસ્તી ડૂબી વાં પાણી ભી કમ થા હવળું હોય ને હવળું ત્યારે નક્કી કરી લેજો અવળો ઘા કરો ને તો આંખે જઈને હવળો થઈ જાય એટલું યાદ રાખજો હવળું હોય તો રામે કીધું છે રામાયણમાં કે વિથી બામ હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિ કૂડ તાયે શીશ મંડ રાતી હે એક નાની એવી દરિયાના કાંઠે કાકરી હાથમાં લઈ અને રામે આમ ઘા કરી પાણીમાં તો બરબડિયા બોલી ગયા ને કાકરી બૂડી ગઈ લંકામાંથી ચડાઈ કરીને તેથી શિલાયુના ઘા થતા હતા મોટા મોટા પાણાના તેથી લક્ષ્મણ પૂછે છે કે રાઘવ તેથી કાકરી બૂડી ગઈ હતી અને તમે આવડા મોટા પાણાના ઘા કરો છો બૂડી નહીં જાય તેથી રામ લક્ષ્મણ ને કહે છે સમય બળવાન છે યાર વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિ કુલતાએ શિશુ મને રાતી હે અને સનેહમય માતા ભી કરકે વિરુદ્ધ બિંદુ રામ જેસે પુત્ર કો વન ભિજવાતી માં દીકરાને વનવાસ આપે કે ન આપે કે સમય નબળો હોય ને તેથી આ કપડું હગું નથી રહેતું એટલું યાદ રાખજો જુનાગઢ ના બાવલો બોલ્યો છો હું નથી બોલ્યો જુનાગઢ નો બાવદીન બોલ્યો છે ન હોય ને તેથી કકરાવાના ન હોય ભાઈ ઘણા પૈસા થઈ જાય ને એટલે વાતું બહુ મોટી મોટી કરે તમે મહેનત નથી કરતા તમે એકચ્યુઅલી કઈ ધ્યાન નથી આપતા ધ્યાન દીધે મહેનત કરે ન થાય કૃપા જોવે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ કૃપા હોય જો પંજો પડી જાય વિધિમાં હોતે હોતે અપને પરાય બામ ઓર પ્રતિ કુલતાએ શિશુ મંડ રાતી હે અને જોહી આતા હે તું હી લખન દેખ અબ સાગર મે સેલ કી સિલાય તૈર જાતી હે તેદી મારો સમય નતો એટલે ખાલી કાકરી ઘા કરું ગુડી જાતી હતી આજ મારો સમય છે રાવણ એક માથાન મારવું ને એમાં નવાઈ નથી આજ સામે દો માથાળો રાવણ ઊભો છે અને મારો સમય હવળો છે પાણાના ઘા કરું ને તો પથ્થર તરવાના છે સમય બળવાન છે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટા યહી ધનુષ યહી બાણ કુરુક્ષેત્રના મેદાનમાં જીતવા વાળો અર્જુન હતો ને તો કાબાએ લૂંટી લીધો હતો એટલે બધાને કહું છું આમાં પૈસા વાળા હોય આમાં ગરીબ હોય ગરીબને મૂંઝાવું નહીં અને રૂપિયા વાળાને ઈગો ન રાખો કે આ સમય કાયમ રહે આ તો થાર 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 કરતો હાલો જાય કોઈનો નથી રહ્યો ભાઈ આ નિયમ છે નિયમ છે ને કારણ કે હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ને સાગરદાનભાઈ કીધું એમને બહુ સારી વાત કરી મારા તો પ્રિય છે સ્નેહી છે કે સિતારો છે સિતારો તો ઈશ્વર બધાનો આપતો જ હોય છે પણ સમયની આરે કેમ હાલવું નહીં તમે વિચારી લેજો ઉગ્યો છે ને એને એક દી આથમવું પડે છે આ નક્કી છે મેં નક્કી કરી લીધું છે કે ખોટા વ્યામમાં જીવું એથી દુનિયાને પ્રેમ કરી લ્યો ને સમય મળ્યો છે યાર પ્રેમ કરી લ્યો આવે તારા ગજે હેઠા મેલી અને વજન મેલીને તું વરવા દુનિયા જીતવા માટે તલવાર નહીં પ્રેમની જરૂર છે અને એવો પ્રેમ ભગતસિંહ રાજગુરુ સુખદેવે કર્યો છે પેલી મારે વાત કરવી છે આથી આપને પ્રસંગો ગીતો છંદો બધું ગાવું છે આથી પણ જે ત્રણ ફોટા તમે આ જોશો ને પોસ્ટરમાં આપણે ભણવામાં આવતું હતું બધે આપણે આ કથામાં આપણે સાંભળેલું બધે ગીતોમાં એની મારે વાત કરવી છે તમને ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને ભારત આખો ગુલામીના ઓળામાં ઉતરી ગયેલો વિજયભાઈ ભારત ઉપર કોઈ ઓપ્શન નહીં બીજું કે 1800 વર્ષ 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું તેદી 1931માં ભારતની વસ્તી હતી ખાલી 30 કરોડની અને 1 લાખ અંગ્રેજો આ શાસન કરી ગયા 250 વર્ષ શું કામ ખબર છે મારીન તમારી જ્ઞાતિવાદ મારીન તમારી ઈર્ષા આપસ કી કુલ હિતે અને સારા હિન્દુવાન તૂટે ભાઈ ભાઈનું હારું ન જોઈ હકે કાકો દીકરાનું હારું ન જોઈ હકે આવી અંદરો અંદરની તાણાખેંચ થઈને 1 વર્ષ 2 વર્ષ નહીં 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું અને તેથી કોઈ પડકારો કર્યો ભારતને આઝાદ કરવો છે તેથી ખાલી પોતાની નાની ઉંમર જ ભગતસિંહની હાવ નાની ઉંમર અને 15 વર્ષની ઉંમરમાંથી પોતાના ગામથી નીકળી અને કાનપુર જઈને ભગતસિંહ ભાગીને આવ્યા
તેથી ભગતસિંહના ભાઈબંધ પૂછે છે, ભાઈબંધે આવા જ રાખજો, કાયમ કહું છું 12 વાગે ફોન કરો રાતે, અને એમ કે ને લોકેશન સેન્ડ કરી દો, એના જ નંબર સેવ રાખજો, પછી તમે 12 વાગે ફોન કરો ને કે એકચ્યુઅલી મારી મોમ ને પૂછી લો, મોમ ને પૂછવા જાય તો રોડ માંથી બોમ્બ કોકે ફોડી નો નાખ્યા હોય આપણા નામના, એ મોમ ને ડેડ ને પૂછવા વાળાના નંબર હોય ને તો ઉડાડી નાખજો, કાંઈ કામ નહીં કરે. ઘણા એમ કે અમારું ગ્રુપ બહુ મોટું, પણ જ્યારે ધીંગાણું થાય ને પાછું વળીને જોવો તો કાગડા ઉઠતા હોય, એમ નહીં ખાલી 5 ભાઈબંધ હોય પણ મરદના ફાડિયા ભેળા રાખજો, કોઈ દી આપણને ભૂંડા ન લાગવા દે યાર, એ ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય. અને જેથી અંધારાના ઓળા ઉતરેલા અને ભારતની ગુલામીના ઓળામાં હતો ને તેથી 15 વર્ષની ઉંમરમાં ભગતસિંહ ભાગી નીકળી ગયા, કાનપુર આવ્યા, કાનપુર આવ્યા ને એટલે એના ભાઈબંધ પૂછે છે, આને મિત્ર કહેવાય, ભગતસિંહ ક્યુ ભાગ કર આ ગયા, ક્યુ ઘર સે અબ લોટના નહીં વાપસ? તેથી ભગતસિંહ એમ કે છે કે ના નથી જાવું, શું કામ? કે હું 15 વર્ષની મારી ઉંમર છે, મારી જનેતા મારી માં, એમ કે છે કે ભગત થોડી સાલ બાદ તુમારી સાજી કરની ભગતસિંહ તને પરણાવી દેવો છે, તું હેઠો બેહી જા ને, એટલા માટે ખાલી પરણાવાની સાજીની વાત કાનમાં પડી ને ત્યાં ભગતસિંહ ભાગીને કાનપુર વી આવ્યા. સાંભળજો, જેને શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે એના વિચાર કેવા હતા, અને વિચારથી માણસ ઉજળો થાય છે. અને તેથી ભગતસિંહ ને એના ભાઈબંધ કહે છે, ક્યુ સાદી કી મના કરતા હે ભગત, કરી લે, દુનિયા છે આખી, દુનિયા લગ્ન કરે છે, દુનિયા પરણે છે, દુનિયા આનંદ કરે છે, તું લે ને, તારો પરિવાર થઈ જાય, તારું કુટુંબ બની જાય, ક્યુ સાદી કી મના કરતા હે. તેથી 15 વર્ષની ઉંમરે જે ફોટો દેખાય છે ને આ ભગતસિંહ નો, એ કાનપુર ની બજાર માં ભગતસિંહ બોલ્યો છે, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી યાર, શાદી કરવાની છે એમાં ના નહીં, પણ અબ આઝાદી મેરી દુલ્હન બનેગી, હું આઝાદી ની હારે લગ્ન કરવાનો છું, મારો ભારત ગુલામ છે, મારી હિન્દુસ્તાન ની દીકરી ઉપર અન્યાય થાય છે અને મારાથી સહન નહીં થાય, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. અને તેદી ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ, ભગતસિંહ, બધા ક્રાંતિવીરોને મંગલ પાંડે થી માંડી એક એકને આપણે યાદ કરવા છે આજે. તમે કદાચ પિક્ચરના કોઈ પણ મૂવીઝના આશિક હોય ને એની સામે મને વાંધો જ નથી, તમે કોઈ પણ આશિક હોય એની સામે વાંધો નથી, પણ એટલું યાદ રાખજો કે આ દેશના ભગતસિંહને કોઈ દી ભૂલતા નહીં, આ દેશના સાહેબ લાલા લજપતરાયને કોઈ દી ભૂલતા નહીં, આ દેશના સુભાષચંદ્ર બોઝને ભૂલતા નહીં. ઈંટનો જવાબ તો પથ્થરથી દેવાનો હોય, એમાં બીજી વાત ન હોય. આ ગાંધીજી એવું કહેતા હતા કે એક મારે તો બીજી રાખજો, નેવિરા રહેવા દે ખરા. ગાંધીજી એવું કહેતા, અમે ભણતા ને પ્રાથમિકમાં ત્યારે આવતું, ગાંધીજી આવો, આમ તો પાજી મારો પરમ શ્રેય મિત્ર છો ભાઈ, ભાઈ થી વિશેષ છે, રૂડું નહીં લગાડું, પણ ચીડિયો સામે બાપ લડાવવા, ગીદડ નુમે શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. અને એવો ભગતસિંહ છે વીરવર પુરુષના શ્રદ્ધાંજલિ દેવી છે. અને મરદ માણાની શ્રદ્ધાંજલિમાં પાજી મરદાનગીની જ વાતું હોય, માઈક આંગલી વાત ન હોય, આયા વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડી ઘણગાર, મરદોના સજી લો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે, જો દાદ કાયર વેશ મેલો તો કાયર તાના વેશના વાગા ઘા કરી દો અને મેદાનમાં આવી જાઓ તો મજા આવે જીવવાની, તો મજા આવે મરવાની. એક નાની એવી દીકરીને વર્ગખંડમાં આપણ જો ખબીરતા ક્યાંથી આવે છે, શિક્ષક ભણાવતા હતા દીકરીને ઊભી કરી, ગાય બેટા ઊભી થા, આલ્યા ચોક, એ લખી દે, મે દુર્ગા બનુંગી, મે ચંડી બનુંગી, મે વીરાંગના બનુંગી. દીકરી ઊભી થયો, જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થઈ ને તેથી આ દેશની દીકરીઓ હાથમાં તરવારું લીધી છે, એને હજારો દાખલા મારી આગળ છે, હાથમાં ચોક લઈ અને એને લખ્યું, મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી. બીજી દીકરીને કીધું, બેટા તું ઊભી થા, આ બ્લેક બેડ ઉપર લખી દે કે મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી. બીજી દીકરી ઊભી થઈ, એને લખ્યું કે મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી. ત્રીજી દીકરી હાથક વરહની થઈ ઊભી, હો પણ આડો ધોબો હાહાના કાળજાના લોહીજી આંખમાં રેડ્યા હોય એવી ઠખેલ ત્રાબા જેવી આંખું થઈ ગયેલી, અને સરળા 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 એ સરળા ડગલા દેતી દેતી હાલી આવે, હાથમાં ચોક લીધો, બ્લેક બોર્ડ ઉપર એમ નથી લખ્યું મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી, એને એમ લખ્યું મેં દુર્ગા હું, મેં ચંડી હું, અરે મેં વીરાંગના હું, મારે બનવાનું ન હોય, મારા લોહીમાં છે એવું જન્મથી, શું મારે બનવાનું થોડું હોય. હાથ વરહની દીકરી જેથી એમ લખે કે મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું, ઈ જેથી ત્રિવરહની હત્યાવી વરહની થઈ અને ઘોડાના પેગડા માથે જેમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલ્તનત આખી ધ્રુજવા મંડાણી થયો. અને તેથી ગોરા બ્રિટિશરો પૂછતા હતા કોણ હે, આ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે મૂળ.